गुड मॉर्निंग बाळको, आजे आपणे गणितनी स्वाध्याय पोथी पूरीशुं। बराबर, तो बधा पोतानी गणितनी स्वाध्याय पोथी काढी। पेज नंबर 32 सुधी मैं तमने पुरावी दीधुं छे। आजे आपणे पेज नंबर 33 थी शुरू करीशुं। तो 1-9 सुधीनी संख्या आपेली छे। बराबर, हवे सरखा सरखा एटला ने एटला ज, एटले के अहींया पण एटला होय, सामे पण एटला होय, तो एक बीजा साथे जोड़ी देवाना। अहींया 1, 2, 3, 4 ने 5 बिलाड़ी छे, अने सामे उंदर पण 5 छे, अने तमारे जोड़ेला ज आवेला छे जो छे, तो एने साम सामे एक साथे एक ने जोड़ी देवाना। एवी ज रीते 3 સસલા છે, 3 ગાજર છે, તો દરેક સસલાને એક એક ગાજર સાથે જોડી દો। 4 શર્ટ છે, 4 પેન્ટ છે, તો એ જ રીતે શર્ટ પેન્ટને પણ જોડી દો। પેન્સિલ છે, રબર છે, તો રબર પેન્સિલને એક એક સાથે જોડી દો। એ જ રીતે બૂટ અને મોજા, તો એક એક બૂટને એક એક મોજા સાથે જોડી દેવાનું। જેવું આપણે ગણિત ગમ્મતની ચોપડીમાં પણ આ જ રીતે જોઈ છે। પેજ બદલો, ડાબી બાજુના ચિત્રો ગણો અને તે જમણી બાજુના ચિત્રો જેટલા જ છે કે નહીં તે ચકાસો, એટલે કે ચેક કરો। તો બંનેમાં સરખા સરખા છે જોવાનું, તો જો અહીંયા 2 દેડકા છે, અહીંયા પણ 2, તો અહીંયા તમારે લખવાનું બગડે 2, અહીંયા પણ 3 બોલ, અહીંયા પણ 3 બોલ, તો અહીંયા લખવાનું 3, અહીંયા 4 ટામેટા, અહીંયા પણ 4 ટામેટા, તો અહીંયા લખો 4, અહીંયા 5 ગુલાબ, અહીંયા પણ 5 ગુલાબ, તો અહીંયા લખો 5। હવે આવે આપણે વધુ કેવો છું, વધુ પાસેના બોક્સમાં રાઈટની નિશાની કરો। તો પહેલા વેલામાં 1, 2, 3, 4 ને 5 ટેબલ છે, જ્યારે ખુરશીઓ છે 3, તો વધારે પાસે આપણે રાઈટ કરવાનું, તો ટેબલવાળા ખાનામાં આપણે રાઈટની નિશાની કરવાની। હવે ઓછાવાળા પાસે રાઈટની નિશાની કરવાની, તો અહીંયા 1, 2, 3, 4 ને 5 ફૂલ છે, જ્યારે અહીંયા 3 છે, તો આપણે અહીંયા 3 વાળા ખાનામાં રાઈટની નિશાની કરીશું। પતંગિયા પાસે આપણે રાઈટની નિશાની કરીશું। હવે આવે આપણે પેજ નંબર 35 પર, તો 3 તાળા છે, 4 ચાવી છે, અને અહીંયા લખ્યું છે કે ઓછી વસ્તુ પાસે આપણે રાઈટની નિશાની કરવાની છે, તો આપણે આ તાળાવાળા ખાનામાં રાઈટની નિશાની કરીશું। તો ચલો, તાળા પાસે રાઈટ કર્યું, હવે વધુ પાસે ખાનામાં રાઈટની નિશાની કરો। તો 4 પતંગ છે, 2 ફિરકી છે, તો પતંગો વધારે છે, એટલે વધારે પાસે આપણે રાઈટ કરવાનું। પછી છે વસ્તુઓ ગણો, વધુ વસ્તુ હોય ત્યાં રાઈટ કરો અને ઓછી વસ્તુ અહીંયા ચોકડી કરો। તો સૌ પહેલે વેલે અહીંયા 2 પેન છે, સામે 3 પેન્સિલ છે, તો પેન ઓછી છે એટલે ચોકડી, પેન્સિલો વધારે છે એટલે રાઈટની નિશાની, જ્યાં વધારે હોય ત્યાં રાઈટ, ઓછું હોય ત્યાં ચોકડી। પછી એવી જ રીતે ઘડિયાળો છે, તો અહીંયા 3 ઘડિયાળ છે, અહીંયા 4 છે, તો આ 3 પાસે ચોકડી, 4 પાસે રાઈટ। એવી જ રીતે અહીંયા 4 ગાડી છે, અહીંયા 1 ટ્રક છે, તો ઓછું છે ત્યાં ચોકડી, વધારે છે ત્યાં રાઈટ। પછી છે ગણો અને જોડો, તો 2 બરણી છે, તો 2 ટપકા સાથે જોડી દેવાની, સામે 2 મીંડા છે ત્યાં। પછી છે 4 મકાઈ, તો 4 ટપકા છે ત્યાં જોડી દેવાની। પછી છે 6 હથોડી, તો 6 સાથે જોડી દેવાનું રહેશે। 6 હથોડી છે, તો 6 ખાના સાથે જોડી દેવાની। 3 બેગ છે, તો અહીંયા જોડી દેવાની, અને જોવો બરાબર ગણવાના હો ચિત્રો, 1, 2, 3, 4, 5, 6, 7 છે, તો 7 ખાનામાં જોડી દેવાનું। સરસ, તમારું જોડેલું આવું ચોખ્ખું દેખાવું જોઈએ, ક્યાંય ગડબડ ગોટા હોવા જોઈએ નહીં। ચલો, પેજ નંબર આવ્યા આપણે 36, ફરી એક છે કે નમૂના પ્રમાણે ગણો અને જોડો। તો અહીંયા જો પેલા કેટલા ચિત્રમાં કેટલી વસ્તુ આપેલી છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, તો સામે જ્યાં 9 મીંડા છે ત્યાં તમારે જોડી દેવાનું। પછી 4 કેરી છે, તો 4 ટપકા સાથે જોડો। પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો 8 ટપકામાં જોડી દો। 1 ફૂલ છે, તો 1 ટપકામાં જોડો।
પછી એક બે ત્રણ ચાર પાંચ, પાંચ ટામેટા છે તો પાંચ મીંડા જ્યાં છે ત્યાં જોડો, અને છેલ્લે છ કેળા છે તો છ વાળા ટપકામાં જોડી દો. એવી જ રીતે ચિત્રો ગણો અને સમાન ચિત્રો સાથે જોડો. એક સરખા ચિત્ર હોય ત્યાં જોડવાના. તો પહેલા વહેલા તો આ બે ગુલાબ છે, નીચે પણ બે ગુલાબ છે, તો ટપકા ટપકા સાથે જોડો. પછી એક બે ત્રણ ચાર પાંચ, પાંચ ત્રિકોણ છે, અહીંયા પણ પાંચ ત્રિકોણ છે તો એની સાથે જોડો. એક સ્લેટ છે તો એક સ્લેટ સાથે જોડો, અને ચાર દડા છે તો ચાર દડા સાથે જોડી દો. થઈ ગયું. હવે આપણે આવ્યા પેજ નંબર 37. તો પેજ નંબર 37માં તમારે હવે ગણતરી કરીને લખવાનું છે. તો આ એકડ એકના ખાના છે. તમને બધાને હવે એકડો લખતા તો સરસ આવડી ગયો છે. આપણે તો 3100 શબ્દ અંકમાં લખાઈ દીધા છે. તો સરસ એકડો અને બગડો ખોટી અને વ્યવસ્થિત લખી કાઢવાના. એવી જ રીતે પાછળ છે ત્રણ અને ચાર. તો આ ત્રણ ચાર અને પાંચ સુધી સરસ ખોટી પૂરું કરી દેવાનું. પાછું છે ચિત્ર ગણું, યોગ્ય સંખ્યા સાથે જોડો. એક બે ત્રણ ચાર પાંચ, પાંચ બોલ છે તો પાંચડા સાથે જોડો. એક સુરત દાદા છે તો એક સાથે જોડો. ત્રણ સૂરજમુખીના ફૂલ છે તો ત્રણ સાથે જોડો. ચાર કેળા છે તો ચાર સાથે જોડો. બે માછલી છે તો બે સાથે જોડો. પેજ બદલો. હવે થોડું તમારે અલગ આવ્યું. જો ચિત્રો ગણો, નમૂના પ્રમાણે ચિત્રો જેટલા વર્તુળ એટલે કે ગોળ મીંડા દોરો અને સંખ્યા લખો. તો સૌ પહેલે વહેલે તો જો આ એક મોર છે, તો એક જ મોર છે તો કેટલા મીંડા કરવાના? એક. અને અહીંયા કેટલા લખવાના? એક. પછી બે કબૂતર છે તો તમારે બે ટપકા કરેલા છે અને બગડે બે લખેલું પણ છે. ત્રણ પતંગ છે તો ત્રણ મીંડા કરવાના, અહીંયા તમારે તગડે ત્રણ લખવાનું. ચાર કેરી છે, એક બે ત્રણ ચાર, તો ચાર મીંડા ગણીને કરવાના. એક બે ત્રણ ચાર, ચોગડે ચાર લખવાનું. પાંચ પતંગ છે, એક બે ત્રણ ચાર પાંચ, તો ટપકાય મીંડાય તમારે કેટલા કરવાના રહેશે? એક બે ત્રણ ચાર ને પાંચ. અને અહીંયા ખૂણામાં બોક્સમાં તમારે પાંચ અને પાંચ લખવાનું રહેશે. ચિત્રો જુઓ, ગણીને સંખ્યા લખો અને ગોળમાં ચિત્રોની સંખ્યા પ્રમાણે રંગ પૂરો. તો જો પહેલા વહેલા તમારે આ હાથીનું કરેલું છે, બે હાથી છે, બગડે બે લખ્યો છે, અને બે જ મીંડામાં કલર પૂરવાનો, બધામાં પૂરવા નહીં. અહીંયા જેટલા ચિત્રો હોય એટલા જ મીંડામાં કલર પૂરવાનો. જેમ કે અહીંયા એક ઘોડો છે તો પહેલા એકડે એક લખવાનો, એક જ મીંડામાં કલર પૂરવાનો. પછી એક બે ત્રણ ઊંટ છે તો અહીંયા ત્રગડે ત્રણ લખો, અને એક બે ને ત્રણ જ મીંડામાં કલર પૂરવાનો, બીજા ખાલી રાખવાના. પછી છે એક બે ત્રણ ચાર ચિત્ર છે બેટના, તો ચોગડે ચાર લખો, ચાર ખાનામાં કલર પૂરો. બધામાં તમારે પાંચ મીંડા આપેલા છે. પછી એક બે ત્રણ ચાર પાંચ પતંગિયા છે તો પાંચે પાંચ મીંડામાં સરસ કલર પૂરી દેવાના. એવું જ હવે આ બાજુના પેજ ઉપર છે. જો એક પોપટ છે, એક મીંડામાં કલર પૂરો અને અહીંયા એકડે એક લખો. પહેલા ચિત્રમાં તમારે પહેલા લખવાનું હતું અને પછી કલર પૂરવાનો હતો, જ્યારે અહીંયા પહેલા કલર પૂરવાનો અને પછી લખવાનો. બે બિલાડી છે, બે મીંડામાં કલર પૂરો, બગડે બે લખો. ત્રણ પતંગ છે, ત્રણ મીંડામાં કલર પૂરો, તગડે ત્રણ લખો. ચાર દીવા છે તો ચાર મીંડામાં કલર પૂરો, ચોગડે ચાર લખો. પાંચ દડા છે તો પાંચે પાંચમાં કલર પૂરો અને અહીંયા પાંચ અને પાંચ લખો. હવે અંક જેટલા વર્તુળમાં રંગ પૂરો. તો એકડે એક લખ્યા છે તો ફક્ત એક જ મીંડામાં તમારે કલર પૂરવાનો રહેશે. બગડે બે લખ્યા છે તો બે મીંડામાં કલર પૂરો. તગડે ત્રણ લખ્યા છે તો ત્રણ મીંડામાં કલર પૂરો. ચોગડે ચાર લખ્યા છે તો ચાર મીંડામાં કલર પૂરો. અને પાંચડે પાંચ લખ્યા છે તો પાંચે પાંચ મીંડામાં કલરો પૂરી દો. પેજ નંબર આપણે આવ્યા 42. ચિત્રો ગણો અને સાચી સંખ્યા પર ગોળ કરો. તો પહેલું ચિત્રનું તમારે નમૂનો આપેલો છે કે એક બે ત્રણ બોલ આપ્યા છે તો તગડે ત્રણ ઉપર ગોળ કરેલું છે.
पची पाचा चार बोलाई पाचे एक बे त्रण चार तो आपणे चोगरे चार उपर गोल राउंड करी देवानुं रहेशे। पची छे एक अने बे, बे बिलाड़ी छे तो नीचे माथी बे शोधी बे उपर आपणे गोल करी देवानुं रहेशे। पची छे पांच मीणबत्ती एक बे त्रण चार पांच तो पांच अने पांच उपर तमारे गोल राउंड करी देवानुं रहेशे। पची एक बे त्रण बेट छे तो नीचे तगड़ो शोधी तगड़ा उपर तमारे गोल मींडू करवानुं रहेशे। एक घर छे तो नीचे ज्यां एकड़े एक लख्युं छे त्यां सरस तमारे गोल मींडू करी देवानुं। पछी चार पतंगो छे एक बे त्रण चार तो नीचे चोगड़े चार शोधी एना उपर गोल करी देवानुं रहेशे। बे आँखो छे तो नीचे बगड़े बे शोधी एना उपर गोल करी देवानुं रहेशे। હવે આપણે આવ્યા પેજ નંબર 43। તો 43માં પેજમાં છે ચિત્રો ગણો યોગ્ય સંખ્યા સાથે જોડો। તો જો તમારે બે તરબૂચ આપેલા છે તો બગડે બે સાથે જોડેલું છે। પછી એક બે ત્રણ ચાર પાંચ, પાંચ બોટલ આપી છે તો પાંચડા સાથે જોડી દો। એક હાથી છે તો એકડે એક સાથે જોડી દો। ત્રણ સીડી છે તો તગડે ત્રણ સાથે જોડી દો અને ચાર ગેસના બાટલા છે તો ચોગડે ચાર સાથે જોડી દો। હવે છે નમૂના પ્રમાણે જૂથ બનાવો। નીચે લખ્યું છે ચાર સીસી તો ચારને ગોળમાં પૂરી દેવાના। પછી પાંચ ઝાડ આપેલા છે ને લખ્યું છે કે ત્રણ ઝાડ તો ત્રણ ઝાડને આપણે ગોળ ચોરસ ગમે કરી અને પૂરી દેવાની। પાંચ પતંગ છે અને નીચે પણ પાંચ પતંગ લખ્યું છે તો પાંચે પાંચને આપણે ગોળમાં પૂરી દેવાની અને ચાર કપ આપેલા છે ને બે કપ લખ્યું છે તો બે કપને આપણે સરસ ગોળમાં પૂરી દેવાની। પેજ નંબર આપણે આવ્યા 44। આ ફુગ્ગામાં તમને ગમતા કલરો પૂરી દેવાના। ફૂલમાં પણ તમને ગમતા કલરો પૂરો, ઝાડમાં હોળીમાં તમને મનગમતા કલરો પૂરી દો, પણ કલરો સરસ વ્યવસ્થિત આવી રીતે પૂરવાના, ક્યાંય લીટીની બહાર જવા જોઈએ નહીં। હવે આપણે આવ્યા પેજ નંબર 45। ચિત્રો ગણો યોગ્ય સંખ્યા સાથે જોડો। એક સ્ટાર આપ્યો છે તો એકડે એક સાથે જોડો, બે દેડકા આપ્યા છે તો બગડે બે સાથે જોડો, ત્રણ પક્ષી આપ્યા છે તો જોડેલું જ છે તગડે ત્રણ સાથે, ચાર ગુલાબના ફૂલ છે તો ચોગડે ચાર સાથે જોડો, પાંચ દડા છે તો પાંચડે પાંચ સાથે જોડો। હવે છે ચિત્રો ગણો યોગ્ય સંખ્યા ફરતે ગોળ કરો। તો પહેલા વહેલા તો આપણે ગણવાના સસલા કેટલા છે, તો કે એક બે ત્રણ ચાર પાંચ, તો અહીંયા પાંચ ઉપર ગોળ કરેલું છે તમારે। ચલો હવે છે એક બે, બે બિલાડી છે તો આ નીચેનામાંથી જ્યાં બે છે એના ઉપર આપણે ગોળ કરવાનું। ચાર આઈસ્ક્રીમના કોન છે તો સામે ચોગડો શોધી એના ઉપર તમારે શું કરવાનું, ગોળ રાઉન્ડ। એક હાથી છે તો એકડે એક, અને ત્રણ ચિત્રો આપેલા છે તો તગડે ત્રણ। પેજ નંબર આપણે આવ્યા 45। ચોકલેટના ચિત્રો ગણો અને તેમની સંખ્યા લખવા। ચોકલેટ ગણવાની છે અને લખવાનું, કોઈ ભાઈ ભૂલથી ખાઈ ના લેતા હો, કોઈ ખાવાની નથી। તો અહીંયા એક ચોકલેટ આપી છે, સામે એકડ એક લખ્યું છે, હવે આપણે ગણવાની એક બે, તો સામે લખવાનું બે, એક બે ત્રણ તો સામે લખવાનું ત ગળે ત્રણ, એક બે ત્રણ ચાર તો સામે લખવાનું ચો ગળે ચાર, એક બે ત્રણ ચાર પાંચ તો સામે લખવાનું પાંચ। હવે છે ગણો અને યોગ્ય સંખ્યા સાથે જોડો। તો પહેલા આપણે આ બાજુના ચિત્રો જોડીશું, તો આ બે વાટકા છે તો બગડે બે સાથે જોડી દો, એક બે ત્રણ ચાર પાંચ કપ છે તો પાંચ સાથે જોડી દો, એક સફરજન છે એક સફરજન સાથે જોડી દો, ત્રણ પતંગ છે તગડે ત્રણ સાથે જોડો, ચાર શંખ છે ચાર સાથે જોડો। પહેલા આપણે આ બાજુના ચિત્રો જોડ્યા, હવે આ બાજુ સંખ્યા લખેલી છે, અહીંયા શબ્દમાં સંખ્યા લખેલી છે તો અહીંયા લખ્યું છે ત્રણ,
तो आ तगड़ा त्रण साथे जोड़ो, अहीं लख्यु छे पांच तो आ पांचड़े पांच साथे जोड़ो, अहीं लख्यु छे एक एकड़े एक साथे जोड़ो, अहीं लख्यु छे बे तो बगड़े बे साथे जोड़ो। आपणे पेज नंबर 46 सुधी कम्प्लीट कर्यु, हवे पेज नंबर 47 मां तो तमारे घूटीने महावरो करवानो छे, 48 मां पण ए करवानुं छे, અને 49 માં અહીં સુધી એ કરી, 50 માં નીચે 49 માં જ નીચે ચિત્રો ગણી યોગ્ય સંખ્યા સાથે જોડી દેવાની છે। તો કેળાને ગણવાના 1 2 3 4 5 6 7 8 9 સાથે જોડો, 1 2 3 4 5 6 7 સાથે જોડો, 1 2 3 4 5 6 7 8 સાથે જોડો, 1 2 3 4 5 6 7 જોડો। પેજ નંબર આપણે 49 સુધી સ્વાધ્યાય પોથી આપણી કમ્પ્લીટ મેં કરાવી છે, તો બધા જ પોતાની 49 પેજ સુધી સ્વાધ્યાય પોથી પૂરી કરી નાખજો।